ગુડ આફ્ટરનૂન ગુજરાત, હું છું દીપાલી. ગુજરાત માટે આવ્યા છે સારા સમાચાર. કોરોનાના વધુ બે દર્દી થયા છે સાજા. કોરોના પોઝિટિવ આવતા દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. 10 દિવસથી સારવાર બાદ તેઓ રિકવર થયા હોવાની જાણકારી મળી રહી છે. અને સારી બાબત એ છે કે 62 વર્ષના વૃદ્ધા અને અનેક 65 વર્ષના વૃદ્ધ રિકવર થયા છે. આ પહેલા એક યુવતી ગઈકાલે સાજી થઈ હતી અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવી, ત્યારે વધુ બે દર્દી સારવાર બાદ સાજા થયા છે. બે દર્દી 10 દિવસથી સારવાર બાદ રિકવર થયા હોવાની જાણકારી અત્યારે સામે આવી છે. ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય, કારણ કે કુલ 3 વ્યક્તિ કે જેમના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, સારવાર હેઠળ હતા અને 10 દિવસથી સારવાર બાદ આ 3 દર્દી સાજા થયા છે. ગઈકાલે એક યુવતી રિકવર થઈ તેને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે, હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે, ત્યારે વધુ 2 દર્દી આજે સાજા થયા. ત્યારે આ મામલે વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા દર્શન રાવલ પાસેથી. દર્શન, જાણકારી મળી રહી છે કે ગઈકાલની એક યુવતી બાદ આજે વધુ 2 દર્દી સારવાર બાદ સાજા થયા છે, શું વિગતો? દિવાળી, જે પ્રકારે એક પછી એક કેસ વધારો થઈ રહ્યો છે કોરોનાને લઈને, અને તેની સામે જોવા જઈએ તો એસપી હોસ્પિટલમાં જે લોકો દાખલ છે તેમાંથી એક બાદ એક લોકો રિકવર પણ થઈ રહ્યા છે. ગઈકાલે 34 વર્ષની જે મહિલા જે છે તે રિકવર થઈ હતી, જેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે 2 લોકો રિકવર થયા છે, જેમાં બંને વૃદ્ધ છે, એક મહિલા અને એક પુરુષ. આ બંને જણા જે છે રિકવર થયા હતા. 10 દિવસની જે સારવાર આપવામાં આવી હતી તે સારવારમાં છેલ્લે રિપોર્ટ નેગેટિવ આવતા બંનેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. પરંતુ એક પ્રોટોકોલ પ્રમાણે તમામ કામગીરી જે છે કાર્યવાહી તે કરવામાં આવે છે, કારણ કે ભલે રિપોર્ટ નેગેટિવ આવ્યો છે પરંતુ તેઓને હજુ પણ એક ચોકસાઈ રાખવી પડશે. એટલે કે એક સારા સમાચાર એટલા માટે કહી શકાય છે, કારણ કે જે પ્રકારે કોરોના વાયરસના કેસનો વધારો થઈ રહ્યો છે, મોતનો આંકડો વધી રહ્યો છે, તેની સામે એક બાદ એક હવે એક કેસ રિકવર થવાની પણ અહીંયા ઘટના જે તમામ પ્રક્રિયા જે છે તે સામે આવી રહી છે. એક કહી શકાય છે કે હોસ્પિટલની વ્યવસ્થા કહો કે પછી જે દર્દી છે તેની રોગ પ્રતિકારક શક્તિ કહો કે પછી સારવારને લઈને તમામ પ્રક્રિયા કરો, આ તમામ વસ્તુને ધ્યાને રાખીને અત્યારે આ એક પછી એક 3 લોકો અત્યારે 2 દિવસમાં રિકવર થયા છે. એટલે કે કોરોના વાયરસની જે પરિસ્થિતિ છે તેની સામે આ એક સારા સમાચાર કહી શકાય છે. પરંતુ લોકોએ ચેતવાની જરૂર છે હજુ પણ, કારણ કે કેસો વધી રહ્યા છે. હોસ્પિટલ તમામ વ્યવસ્થા કરી રહી છે, કોર્પોરેશન તમામ વ્યવસ્થા કરી રહ્યું છે, તમામ પ્રક્રિયા કરે છે, પરંતુ હજુ પણ એક ચિંતાનો વિષય એટલા માટે છે કે કારણ કે કેસમાં જે છે તે સતત વધારો થયો છે. પરંતુ એક બાજુ આ પ્રકારના સમાચાર છે અને એક બાજુ સારા પણ એ સમાચાર છે કે 3 વ્યક્તિ હવે રિકવર થઈને તેઓને ડિસ્ચાર્જ આપીને ઘરે મોકલવામાં આવે છે અને ત્યાં તેઓ હવે પોતાની રીતે એક ક્વોરન્ટાઇન રીતે એક આઇસોલેશન તરીકે રહીને એક પોતાનો સ્વાસ્થ્યનો અહીંયા બચાવ કરશે. અને લોકોને પણ એક અપીલ તેઓ કરી રહ્યા છે, જે પ્રકારે લોકો થ્રુ માહિતી મળી રહી છે તે પ્રકારે કે ભગવાનનો તેમના ઉપર એક આશીર્વાદ કહી શકાય છે, એક ડોક્ટરોનો એક આભાર કહી શકાય છે તેમની સારવારને લઈને કે જેના કારણે તેઓ રિકવર થયા છે અને તેમને એક નવું જીવન કદાચ આ કોરોના વાયરસના જે ચેપમાંથી એક મળ્યું હોઈ શકે છે. જી ચોક્કસ દર્શન, આભાર માહિતી આપવા બદલ. એટલે કહી શકાય કે જે કોરોના સામેની જંગ છે તેમાં એક નવી આશા હવે બંધાઈ છે. ગુજરાત માટે એક સારા સમાચાર, 2 દિવસની અંદર 3 દર્દી સારવાર બાદ રિકવર થયા છે. એક દર્દીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે, જ્યારે 2 વૃદ્ધ વ્યક્તિ કે જે આજે તેમના રિપોર્ટ જે સામે આવ્યા તે રિપોર્ટ હવે નેગેટિવ આવ્યા છે. એટલે કહી શકાય કે તેમનું જે 10 દિવસથી સારવાર હતી તે સારવાર બાદ તેઓ સાજા થયા છે. જોકે કેટલાક નિયમો તેમણે